અખિલ ભારતમાં તારીખ સત્તર છ બે હજાર ઓગણીસ થી અઢાર છ બે હજાર ઓગણીસ ચોવીસ કલાક સુધી ઓપીડી મેડિકલ સેવાઓ ગીર જિલ્લાના વડામથક મથક વેરાવળ ખાતે સાહીઠ થી વધારે હોસ્પિટલો દવાખાનાઓ તેમજ મેડિકલ એસોસિએશન પણ સજ્જડ પાડી અને વિરોધ દર્શાવ્યો હતો જેનાથી દર્દીઓએ ભારે હાલાકી ભોગવી હતી અત્યારે અમારી પચાસ થી સાઈઠ હોસ્પિટલો અને અંદાજીત બસોથી વધારે અને હું એવું કહેવા માંગીશ કે અમારું જે વેરાવળ મેડિકલ પ્રેક્ટિસ એસોસિએશન છે એ પણ અમારી સાથે આ સ્ટ્રાઇકમાં જોડાણું છે તો કોઈ કાર્યવાહીનું હજી કોઈ સૂચના આવ્યું નથી ઉપરથી હેડક્વાર્ટરમાંથી પણ જો એ જે પ્રમાણે હેડક્વાર્ટરમાંથી નક્કી થશે એ પ્રમાણે અમે આગળ વધશું ડૉક્ટર સંજય પરમાર વ્યવસાય ઓર્થોપેડિક સર્જન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વેરાવળના પ્રમુખની જવાબદારી નિભાવું છું અત્યારે આજે મેઇન અત્યારે અમારી જે કહે કે ટોકન સ્ટ્રાઇક કે ઇમરજન્સી ચાલુ છે પણ ઓપીડી બંધ છે એ એ પશ્ચિમ બંગાળમાં જે તારીખ દસ જૂનના રોજ એક વયોવૃદ્ધ દર્દીનું જે અવસાન થઈ ગયું રાત્રે અને એના અનુસંધાને જે ત્યાં ડૉક્ટરો ઉપર હુમલો થયો અને એમાં એક અમારા ઇન્ટર્ન ડૉક્ટર ડૉક્ટર મુખોપાધ્યાય જે જીવન મરણ વચ્ચે જોલાખાતા થઈ ગયા હતા ત્યારે અત્યારે તેમનું જીવન બચી ગયું છે પરંતુ એ પછી પણ ત્યાં પશ્ચિમ બંગાળમાં તરત જ સ્ટ્રાઇક થઈ ગઈ હતી તો પણ કોઈ એક્શન લેવામાં ન આવ્યા એના પછી ત્યાંના ઇતિહાસમાં કદાચ પહેલીવાર બસ્સો ડોક્ટરો સરકારી હોસ્પિટલના મેડિકલ કોલેજિસના એ લોકોએ રાજીનામા આપ્યા છતાં પણ સરકારના પેટનું પાણી ન હોયલું અને એના અનુસંધાને પછી આ એમએ હેડક્વાર્ટર દિલ્હીએ આ બધો મામલો હાથમાં લીધો અને એવું નક્કી કર્યું કે આપણે સત્તર તારીખ અને સોમવાર એ ચોવીસ કલાકની ટોકન સ્ટ્રાઇક ઓલ ઓવર ઇન્ડિયામાં આપણે રાખીએ અને આના માટેના જે કાંઈ આપણા જે એસોલ્ટ માટેના જે આપણી સિક્યુરિટી માટેના જે કાંઈ કોન્ક્રીટ પગલાં લેવા પડે એના માટે આપણે સરકારનું ધ્યાન દોરીએ કેટલા કેટીવી ન્યુઝ ગુજરાતી સાથ અલ્પેશ ચૌહાણ ગીર સોમનાથ